वेलकम टू मास्टरमाइंड एचयूएफ। मिडवाइफ फ्री अने हेल्थ सेंटर जेवा अगत्यना सब्जेक्ट जे सेकंड ईयर एएनएम माटे अने साथे साथे गौण सेवा पसंदगीनी परीक्षा माटे, तो दरेक विद्यार्थी मित्रों ने नम्र विनती छे के पोताना क्लिग्स ने पोताने फ्रेंड्स ने मास्टरमाइंड साथे जोड़ावा माटे चोक्कस कहेशे। આગળના આપણે ચાર જે પાર્ટ્સ જોયા, જેમાં આપણે મિડવાઇફરીનું ઇન્ટ્રોડક્શન અને ત્યાર પછી એક્સટર્નલ અને ઇન્ટરનલ ઓર્ગન્સની વાત કરીએ। મિડવાઇફરી એએનએમ સેકન્ડ યર પેપર વન અને પાર્ટ પાંચમાં આપણે હવે પછી જોશું એસેસરી ઓર્ગન્સ। આપણે જોયું કે ઇન્ટરનલ ઓર્ગન્સમાં इंटरनल एक्सटर्नल जेनेटल ऑर्गन्स, इंटरनल जेनेटल ऑर्गन्स और एक्सटर्नल ऑर्गन्स फीमेल रिप्रोडक्टरी सीस्टम कुल त्रण भाग पड़े। एक्सटर्नल ऑर्गन्स, इंटरनल ऑर्गन्स और एसेसरी ऑर्गन्स। तो आ छे एसेसरी ऑर्गन्स और एने कहवाय मेमरी ग्लेंड अथवा तो ब्रेस्ट। एसेसरी ऑर्गन्स मीन्स एवं ऑर्गन्स के जे रिप्रोडक्टरी सीस्टम अंदर એક્ટિવલી એટલે કે ડાયરેક્ટ પાર્ટ, ડાયરેક્ટ ભાગ ન ભજવે પણ ઇનડાયરેક્ટલી રિપ્રોડક્શન સાથે સંકળાયેલું એવું જે ઓર્ગન છે જેને આપણે એસેસરી ઓર્ગન્સ તરીકે કહેશું, અને એ છે મેમરી ગ્લેન્ડ અથવા તો બ્રેસ્ટ। શરૂઆતમાં પ્રસ્તાવના લખશું, મેમરી ગ્લેન્ડની પણ ટૂંક નોંધ અવારનવાર પૂછાય કારણ કે આ યુનિટમાં પૂછવા જેવી ટૂંક નોંધ છે, અને એમાં યુટરસ, ફેલોપિયન ટ્યુબ, ઓવરી અને મેમરી ગ્લેન્ડ। તો બ્રેસ્ટમાં ગ્લોબ્યુલર ટિશ્યુના લોબ ગોઠવાયેલા હોય, દરેક બ્રેસ્ટમાં કુલ 22 લોબ આવેલા હોય, યાદ રાખજો દરેક બ્રેસ્ટમાં કુલ કેટલા લોબ આવેલા હોય, તો 22 જેટલા લોબ આવેલા હોય। દરેક લોબના નાના નાના ભાગ પડે, અને જે નાના ભાગ પડે એને કહેવાય લોબ્યુલ્સ। તો આ પણ યાદ રાખવાનું છે, લોબના નાના નાના ભાગને લોબ્યુલ્સ કહેવાય, અને તેમાં એલ્વિયોલાઈ, એલ્વિયોક સેક એટલે કે એની ગ્રંથિ આવેલી હોય। એલ્વિયોલાઈમાં મિલ્ક ઉત્પન્ન કરતા સેલ આવેલા હોય, અને જેને એકની કહેવાય। ખૂબ યાદ રાખવાનું છે કારણ કે ઘણી વખત અવારનવાર પરીક્ષામાં પણ પૂછાય, ખાલી જગ્યામાં પણ પૂછાય, અને સાચા ખોટામાં પણ પૂછે। ઓરલ પ્રેક્ટિકલમાં પણ મિલ્ક ઉત્પન્ન કરતા સેલને ખાલી જગ્યા કહેવાય, અથવા તો મિલ્ક ઉત્પન્ન કરતા સેલને શું કહેવાય, તો એકની કહેવાય। આ સેલની આજુબાજુ માયોએપિથેલિયલ સેલ આવેલા હોય, જ્યારે જ્યારે સંકોચાય ત્યારે તેમાંથી મિલ્ક ઉત્પન્ન થાય છે, અને આ મિલ્ક છે એ એલ્યુલાઈમાંથી નાની નાની લેક્ટિફેરન્સ ગ્રંથિમાં જાય, કેમાં જાય, લેક્ટિફેરસ ગ્રંથિમાં જાય એટલે કે લેક્ટિફેરસ ગ્લેન્ડમાં જાય, અને બધી ગ્લેન્ડ છે એ જોડાઈ અને એક સાઇનસ બનાવે જેને લેક્ટિફેરસ સાઇનસ એટલે કે એમ્પ્યુલા જેવો ભાગ બનાવે જેને લેક્ટિફેરસ સાઇનસ કહેવાય। એ પોલાણવાળી કેવિટી હોય જેને એમ્પ્યુલા પણ કહેવાય। અહીંયા મિલ્કનો કામ ચલાવ સંગ્રહ થાય, અને દરેક સાઇનસમાંથી ટ્યુબ નીકળે, અને એ ટ્યુબ છે એ નિપલમાં ખુલે એટલે કે લેક્ટિફેરસ ડક્ટ કહેવાય। લેક્ટિફેરસ ડક્ટ મારફતે એ મિલ્ક છે એ નિપલના ભાગમાં છે, લેક્ટિફેરસ ડક્ટ ખુલે। તો આટલું આપણે યાદ રાખવાનું છે કે બ્રેસ્ટમાં નાના નાના લોબ આવેલા હોય કુલ 22 જેટલા, અહીંયા આપણે એની પ્રસ્તાવના લખવી હોય તો લખી શકાય કે મેમરી ગ્લેન્ડ એ ફિમેલ રિપ્રોડક્ટરી સિસ્ટમનો એક એસેસરી ઓર્ગન્સ છે, તે બે હોય છે, દરેક સ્ત્રીમાં તેમની સાઇઝ અલગ અલગ હોય છે। આ રીતે પણ લખી શકાય કે જે બીજી અને છઠ્ઠી રિબ્સની વચ્ચે આવેલા હોય છે, બરાબર, અને પુરાય સગર્ભાવસ્થા દરમિયાન એમાં સતત ચેન્જીસ થતા રહે છે, બરાબર। પછી એમાં 22 લોબ આવેલા હોય, લોબના દરેક લોબના નાના નાના ભાગને લોબ્યુલ્સ કહેવાય, એલ્વિયોલાઈક સેક આવેલી હોય, અને જેમાં મિલ્ક ઉત્પન્ન કરતા સેલ આવેલા હોય જેને એકની કહેવાય,
એકનીમાંથી મિલ્ક ઉત્પન્ન થઈ અને નાની નાની ડક્ટ એટલે કે લેક્ટિફેરન્સ ડક્ટમાં જાય અને લેક્ટિફેરન્સ સાઇનસ એટલે કે એમ્પ્યુલા જેવો ભાગ બનાવે અને આ લેક્ટિફેરસ ડક્ટ છે એ ડાયરેક્ટ નિપલમાં ખુલે. જ્યારે નિપલને દબાવવામાં આવે ત્યારે તેમાંથી મિલ્ક નીકળે છે. આ રીતે આપણે બ્રેસ્ટમાં બ્રેસ્ટ મિલ્ક બાળકને મળી રહી. થોડી વાત કરો નિપલ વિશેની, તો તે ઉત્તેજિત થઈ શકે એવા ટીસ્યુથી બને, ઇરેક્ટાઇલ ટીસ્યુના. તો ત્રણ જગ્યાએ હ્યુમન બોડીમાં ઇરેક્ટાઇલ ટીસ્યુ હોય, એ પણ યાદ રાખજો. મેલમાં પેનિસમાં હોય, ફિમેલમાં ક્લાઇટોરિસ, અને નિપલના ભાગમાં ઇરેક્ટાઇલ ટીસ્યુ હોય જે ઉત્તેજિત કરે છે. એપિથેલિયમનું કવર આવેલું હોય અને સાદા ફાઇબર્સ પણ આવેલા હોય, ગોળાકાર હોય અને મિલ્કના પ્રવાહને કાબૂમાં રાખે. જે ઇરેક્ટાઇલ ટીસ્યુ હોય એ મિલ્કના પ્રવાહને કાબૂમાં રાખે. નિપલની આજુબાજુનો જે ભાગ હોય એને કહેવાય એરિયોલા, અને એરિયોલા ઉપર નાના નાના ટ્યુબરકલ એટલે કે નાની નાની ગાંઠો આવેલી હોય, સીબમની ગ્રંથિ આવેલી હોય, જેને કહેવાય મોન્ટુગોમેરી ટ્યુબરકલ. ઘણી વખત આપણને ખાલી જગ્યામાં પૂછે કે એરિયોલાની આજુબાજુ આવેલ નાની નાની ગાંઠોને, નાની નાની નોડ્યુલ્સને શું કહેવાય? તો મોન્ટુગોમેરી ટ્યુબરકલ. બરાબર, એમાંથી સીબમ ઉત્પન્ન થાય અને એ છે એરિયોલાને ભીની રાખે. તો આ છે બ્રેસ્ટની ફિગર. આવી ફિગર પણ આપ દોરી શકો. અહીંયા આ છે રિબ્સ છે, બીજી ત્રીજી ચોથી પાંચમી ને છઠ્ઠી રિબ્સ બતાવી છે. ઇન્ટરકોસ્ટલ મસલ્સ છે, પેક્ટોરલ મસલ્સ આવેલા હોય. અને આ છે એ એકની એટલે કે નાના નાના સેલ આવેલા હોય. આ સેલમાંથી મિલ્ક ઉત્પન્ન થાય અને એ મિલ્ક છે એ લેક્ટિફેરસ ડક્ટ એટલે કે આ ડક્ટમાં જાય. લેક્ટિફેરસ ડક્ટમાંથી એ મિલ્ક છે એ એમ્પ્યુલાના ભાગમાં જમા થાય, અને એમ્પ્યુલાના ભાગમાં જમા થાય અને અહીં જ્યારે પણ આ ભાગ છે એ એરિયોલાનો ભાગ છે, આટલો ભાગ એરિયોલાનો ભાગ છે. જ્યારે બાળક નિપલને મોંમાં લે અને એરિયોલાનો ભાગ દબાવે ત્યારે આમાંથી જે લેક્ટિફેરન્સ ટ્યુબ્યુલ છે એમાંથી મિલ્ક બહાર આવે. તો આવું આપણે યાદ રાખવાનું. વેક્સિન બરાબર કેટલા લોબ હોય, પરંતુ આપણા સહિયારા પ્રયાસથી પોલિયો વાયરસ 2 નાબૂદ થઈ ચૂક્યો છે. એટલે હાલમાં જે વેક્સિન આવે છે એ બાયવેલેન્ટ એટલે કે ઇન્ટરનલ અને એક્સટર્નલ મેમરી આર્ટરી વેક્સિન આવે છે, પોસ્ટર આર્ટરી દ્વારા થાય. તેના માટેનો જે પ્રોગ્રામ હતો હોર્મોન બાયવેલેન્ટ માંથી બાયવેલેન્ટ માં જવા માટેનો, એ પ્રોગ્રામનું નામ હતું ખાસ સ્વિચ આવશે યાદ રાખજો. પ્રોગ્રામ આવું પણ યાદ રાખજો. પૂરી એન્ટીનેટલ અવસ્થા દરમિયાન છે કયું જોડકું ખોટું છે, હોર્મોન બધા ફૂલ ફોર્મ આપેલા છે, આમાંથી આપને બસ કરવાનું છે કયું જોડકું ખોટું છે. ઉત્પન્ન થાય યુનિસેફ છે, યુનાઇટેડ નેશન ઇન્ટરનેશનલ ચાઇલ્ડ ઇમરજન્સી ફંડ, પ્રથમ ધાવણ હોય, પ્રથમ બેસ્ટ મિલ્ક હોય જે કોલેસ્ટ્રોલ તરીકે ઇન્ટિગ્રેટેડ ડિઝીઝ સર્વેલન્સ પ્રોગ્રામ, ડિલિવરી પછી બ્રેસ્ટ મિલ્ક ઉત્પન્ન થાય અને ડિલિવરી પછી હોર્મોન જે પ્લાસેન્ટલ લેવલ ઘટી જાય અને પ્રોલેક્ટિન લેવલ વધે જાય, બ્રેસ્ટ ફીડિંગ તરત પ્રોલેક્ટિન છે એ મદદ કરે અને બ્રેસ્ટ ફીડ વેરી ઇઝીલી. કેટલા વર્ષ સુધીના બાળકોને પોલિયોને રસી આપવામાં આવે છે? એટલે ઘણી બધા જે વુમન્સ હોય જેમાં બ્રેસ્ટ ફીડિંગ દરમિયાન એની ઓવ્યુલેશનની ક્રિયા થાય, મેન્સ્ટ્રુએશન સાયકલ શરૂ થતું નથી, પરંતુ પાછળથી વેલા સર શરૂ થઈ જાય. તો આવું પણ આપણે યાદ રાખવાનું છે. બાળક જ્યારે નિપલને ચૂસે ત્યારે જે ઇરેક્ટાઇલ મસલ્સ હોય એ ઇરેક્ટાઇલ મસલ્સ ઉત્તેજિત થાય, માલન્યુટ્રિશન, પ્રોટીન એક્સેસ માલન્યુટ્રિશન, પ્રોટીન એનર્જી માલ ફંક્શન, સિકલ સેલ એનિમિયા કેવા પ્રકારનો રોગ છે? યાદ રાખવાનું ઉણપથી થતો રોગ છે, યાદ રાખવાનું જનીન સંબંધિત રોગ છે, શરૂઆત અટકાવી શકાય તેવો રોગ છે. આ એક ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ નું એસેસરી ઓર્ગન જવાબ આવશે. જે બે તત્વની ઉણપથી થતો બંને બાજુ એનિમિયા એક એક હોય છે, બીજી રીબરી છઠ્ઠી રીબરી વચ્ચે આવેલું હોય છે, ગ્લોબ્યુલર ટિશ્યુ ના બનેલા હોય છે. બાળકની બુદ્ધિ નો વિકાસ જે કયા પ્રકારના તત્વોની કમીના કારણે થાય છે? બાળકની બુદ્ધિનો ઓછો વિકાસ કહેવાય,
કયા પ્રકારના તત્વોની કમીના કારણે થાય છે? કોઈ પણ તત્વોની કમીના કારણે કોઈ પણ સેલ આવેલા હોય અને આ સેલ છે મિલ્ક ઉત્પન્ન કરવામાં મદદ કરે. મિલ્ક સાચો જવાબ આવશે આયોડીન કહેવામાં આવે છે. એટલા માટે જ સગર્ભામાતાને આયોડીન પછી સોલ્ટ આપવામાં આવે છે. સાઇનસમાં આવે, સાઇનસમાંથી એમ્પ્યુલામાં જાય અને એમ્પ્યુલામાંથી એ નિપલ પાસે રિપ્સ દોરેલી છે, બ્રેસ્ટ દોરેલી છે. નેક્સ્ટ પ્રશ્ન છે, આપણે શાળા આરોગ્ય કાર્યક્રમમાં કઈ ઉંમર સુધીના બાળકોને આવરી લેવામાં આવે છે? જેથી કરીને 9 વર્ષ સુધીના, 12 વર્ષ સુધીના, 15 વર્ષ સુધીના કે 18 વર્ષ સુધીના. એમાં એકની સેલ આવેલા હોય, લેક્ટિફેરસ ડોગ છે. તમામ બાળકોને શાળા આરોગ્ય કાર્યક્રમમાં આવરી લેવામાં આવે છે. એસેસરી ઓર્ગન્સ સ્વાઇન ફ્લુ થવા માટે કોણ જવાબદાર છે? ત્યાર પછી વાયરસ ના નામ છે વેસિકલ ઇન્જેક્ટેબલ પ્રોટેક્શન જે પ્રોસ્ટેટ માર્ગ દ્વારા આપવામાં આવે તો એની કહેવાય ડી ચામડીની મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમના જુદા જુદા ભાગો. અહીંથી જુદા જુદા ભાગો છે. નિરોધની બાબતમાં શું સાચું છે? પંડમની બાબતમાં શું સાચું છે? કાયમી પદ્ધતિ અને જાતીય રોગ સામે રક્ષણ આપે છે. કોડ છે, બિન કાયમી પદ્ધતિ છે અને જાતીય રોગ સામે રક્ષણ આપે છે. પ્રોસ્ટેટ કાયમી પદ્ધતિ છે અને જાતીય રોગ સામે રક્ષણ આપતી નથી. બિન કાયમી પદ્ધતિ છે અને જાતીય રોગ સામે રક્ષણ આપતી નથી. પેનિસ, એપિડીડાઇમસ, ગ્લાન્સ પેનિસ. સાચો જવાબ આવશે જુદા ભાગો છે. કાયમી પદ્ધતિ છે અને જાતીય રોગ સામે રક્ષણ આપે છે. અહીં આપણે ટેસ્ટિસ વિશે ખાસ યાદ રાખવાનું છે. સ્ક્રોટમ છે તો સ્ક્રોટમ એક પિગમેન્ટ સાચવવા માટેની એક નિકાલ કરવા માટે બરાબર લંબાઈ પોડાની જાડાઈ. નેક્સ્ટ પ્રશ્ન છે, ડીપીટી નો ડીપીટી નો બીજો બુસ્ટર ડોઝ કઈ ઉંમરે અપાય છે? 3 વર્ષ, એ 4 વર્ષ, 5 વર્ષ અને 6 વર્ષે બીજો બુસ્ટર ડોઝ આટલા હોય. પછી એના વિશે એક એક લીટી લખો. ટ્યુનિકા વાસ્ક્યુલોઝામાં બનેલું હોય. ઓપ્શન નું આવરણ છે 1-7 જાન્યુઆરી. નાની નાની કેપિલરી નું નેટવર્ક હોય અને જે બ્લડ સપ્લાય કરવા માટે મદદ કરે તો ટ્યુનિકા વાસ્ક્યુલોઝા એ બ્લડ સપ્લાય કરે. બ્રેસ્ટ ફીડ આલ્બ્યુનિજા છે, એ ક્યારે ઉજવાય? આલ્બ્યુજિના એ શું કરે? તો જવાબ આવશે લગભગ 200-300 નાના નાના લોબ હોય અને ફાઇબ્રસ ટિશ્યુ નું બનેલું હોય. ઓગસ્ટ વજાઇનાલિસ. નેક્સ્ટ ક્વેશ્ચન, રતાંગળા પણ બારમું આવરણ છે ની ઉણપથી સેમિફેરસ ટ્યુબ્યુલ્સ આપણે યાદ રાખવાનું છે. ખાસ ઓપ્શન છે વિટામિન D3, ઉત્પાદન વિટામિન સી, ખાલી જગ્યા ભાગમાં થાય છે, અને ડી છે વિટામિન એ. ટ્યુબ્યુલ્સ એક વખત આપણે ખાલી જગ્યા પૂછેલી છે. ધ રાઇટ આન્સર ઇઝ બી, સેમિફેરસ ટ્યુબ્યુલ્સ વિટામિન એ. સ્પર્મને આગળ લઈ જાય અને એના કારણે રતાંગળા રહેલા હોય જે ટેસ્ટોસ્ટેરોન નામનો હોર્મોન બ્લાઇન્ડનેસ, વિટોસ્પોર્ટ, કેરોપથેલ્મિયા અને કેરેટોન હોર્મોન ક્યાં ઉત્પન્ન થાય? નોન કોમ્યુનિકેબલ
અને ટેસ્ટિસ ની સપાટી ઉપર ક્યાંથી જુદી ગ્રંથિઓ જાય સી ન્યુમોનિયા સેમિનલ વેસિકલ હાઈપરટેન્શન ઓટડી જેવું હોય તે બ્લેડર ની પાછળના ભાગે આવેલું હોય 5 સેન્ટીમીટર લાંબુ અને પિરામિડ જેવું હોય ડી હાઈપરટેન્શન પોલ્યુમર એપિથેલિયલ મસલ્સ અને ફાઇબરસિસથી બનેલું હોય અને એમાં ન્યુમોનિયા પણ કમની પ્રવાહી રહેલું હોય જ્યારે હાઈપરટેન્શનની ચિંતા રાખે અને હલનચલન કરવામાં રોગ ગણાય મદદ કરે તો એને કહેવાય સેમિનલ વેસિકલ આરટીઆઈ એસટીઆઈ ને એડ્સ હલનચલન કરવામાં મદદ કરે અને સ્પર્મને એ લાઈવ રાખે આરટીઆઈ કહેવાય સેમિનલ ઇન્ફેક્શન અટકાવી શકે સેક્સ્યુઅલ ટ્રાન્સમિશન પ્રોસ્ટેટ ગ્લેન્ડ અટકાવી શકે અને આજુબાજુ એડ્સ ને પણ અટકાવી શકે નીચે આવેલી હોય ફેમિલી પ્લાનિંગ રેક્ટમ અને બ્લેડર ની વચ્ચે આવેલી હોય 4 સેન્ટીમીટર લાંબી 3 સેન્ટીમીટર પહોળી બેસે વાજેક્ટોમી એપિથેલિયલ મસલ્સ અને ફાઇબ્રસ ટિશ્યુ ની બનેલી હોય લાસ્ટ વન ડી એમાં લુબ્રિકેટિંગ પ્રવાહી ઉત્પન્ન થાય જે યુરેથ્રામાં દાખલ થાય અને યુરેથ્રાને લુબ્રિકેટ રાખે પ્રોસ્ટેટ ગ્લેન્ડ છે યુરેથ્રાને નીચેનામાંથી હવાથી ફેલાતા ત્યાર પછી આવે બલ્બો યુરેથ્રલ ગ્લેન્ડ અને પેનિસ જે યુરેથ્રા સાથે જોડાયેલું હોય સીટીનો છેડો પોળો હોય ગ્લાન્સ પેનિસ નો ભાગ તૈયાર કરે મેલે તત્યાંશ ભાગ ચામડી થી ઢંકાયેલો હોય પેનિસ નો આગળ નો ભાગ છે વાળો રોગ છે બે તત્યાંશ ઢંકાયેલો હોય અને પેનિસ ના છેડે થી જે ચામડી છે એને ગ્લાન્સ પેનિસ કહેવાય જે સ્કિન છે એ શરીરમાં ટેન્શન નું શોષણ કરવા માટે કયું સૂક્ષ્મ પેનિસ નો ભાગ છે ખૂબ જ વાસ્ક્યુલર હોય અને એમાં ઇરેક્ટાઇલ મસલ્સ આવેલા હોય આપણે જે રીતે વાત કરી વિટામિન એ શરીરમાં ઇરેક્ટાઇલ મસલ્સ ત્રણ જગ્યાએ આવેલા હોય પેનિસ મિત્રો વિચારજો અને સાચો જવાબ આપશો ક્લાઇટોરિસ ડી પેનિસ જે એ શરૂઆત પેરિનિયમના ભાગમાંથી થાય છે અને બીજી નીચે અને સ્ક્રોટમ સાચો જવાબ છે બાજુએ વિટામિન એ કેલ્શિયમ એનું મેઇન કાર્ય છે અને વિટામિન ડી બે પૂરક કેલ્શિયમ અને ફોસ્ફરસ ગંધે છે રસ્તો છે અને ત્યાર પછી જે સિમેન્ટ છે એ જૈનમાં દાખલ કરી અને આગળનો જે પ્રશ્નના વૃદ્ધિ અને વિકાસ કરવા માટેનું શોધ કોણે કર્યું કાર્ય છે તો અહીં ઓપ્શન છે તો હોર્મોન આપણે જોઈએ ખાસ કરીને મેલના તો સ્ત્રીની માં ડોક્ટર આર્મર હેન્સન ફીમેલ માં જે રીતે હોર્મોન પ્રવર્તિત હોય એવી રીતે હોતા નથી સાચો જવાબ આવશે માત્ર ટેસ્ટોસ્ટેરોન હોય તો ટેસ્ટોસ્ટેરોન હોર્મોન જ હેન્સન ડિઝીઝ પણ કહેવામાં આવે અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને સેમી ફેરસ સ્ટિમ્યુલેટર તરીકે કેટલા સમય સુધી ફક્ત માતા ઉદ્ભવન તે સિવાય કંઈ આપવું નહીં તેવી ભલામણ કરવામાં આવે છે એક જ હોર્મોન છે ટેસ્ટોસ્ટેરોન હોર્મોન સુધી પુરુષ તરીકેની તમામ લાક્ષણિકતા સુધી આપતો કે 9 માસ સુધી છે તો સાચો જવાબ આવશે બી ટેસ્ટોસ્ટેરોન હોર્મોન સુધી 6 માસ સુધી માત્ર ને માત્ર લાક્ષણિકતાઓ માટે જવાબદાર હોય દાખલા તરીકે અવાજ ઇન્ટર્સ કોલ્ડ એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ ગુપ્તાંગો છે એનો વિકાસ નેક્સ્ટ પ્રશ્ન છે ક્ષય રોગ સાનાથી થાય છે એક્ઝિલા બેક્ટેરિયા વાયરસ પ્રાઇવેટ પાર્ટ્સ જનજાત હેર પરના બધું ટેસ્ટોસ્ટેરોન ના લીધે તો ટીબી થવા માટે શું જવાબદાર હોય ત્યાર પછી છે સાચો જવાબ આવશે વિશે આપણે જોઈએ તો સ્પર્મ વિશે આપણે ખાલી એટલું યાદ રાખવાનું છે સ્પર્મ નો લાઈફ સ્પાન કેટલો છે ઓઆરએસ ની સ્પર્મ માં 20.5 ગ્રામ ના પેકેટ માં સોડિયમ ક્લોરાઇડ કેવાય ક્રાક્સોન કેવાય એક્ઝોન પણ કેવાય છે આ મિડલ પીસ છે અને આ ટેલ છે સમક્ષ 2.6 ગ્રામ 3.6 ગ્રામ 4.6 ગ્રામ કે 5.6 બનવાની જે ક્રિયા છે એ રેસન્ટિસ શરૂ થાય અને સતત ઓપ્શન જીવાની ના સમય દરમિયાન ચાલુ રહે 6 ગ્રામ તો સોડિયમ ક્લોરાઇડ 2.6 ગ્રામ હોય સોડિયમ સાઇટ્રેટ 2.9 ગ્રામ હોય જ્યારે પોટેશિયમ ક્લોરાઇડ 1.5 ગ્રામ હોય એનો સંગ્રહ એપિડીડાઇમસ માં થાય આપણે યાદ રાખજો સ્પર્મ નો સંગ્રહ ખાલી જગ્યા માં થાય છે તો એપિડીડાઇમસ માં થાય છે સગર્ભા માં વેસિકલ માં થાય કયું અને એનો સંગ્રહ થાય એપીડીડી આવે છે જે ઇન્જેક્શન આપણે પોઈન્ટ માં તો આપણે યાદ રાખવાનું છે અને આપીએ છીએ આશરે 2-4 એમએલ સ્પેસીમેન હોય એ વજાઈને માં જાય 1 એમએલ સ્પેસીમેન સલ્ફેટ કે કેલ્શિયમ 100 મિલિયન સ્પર્મ રહેલા હોય તો હોસ્પિટલમાં લગભગ 25% ચી અસામાન્ય હોય જેની મોર્ટાલિટી વધારો કરે હોય એવું ઇન્જેક્શન અને વજાઈના તરફ સાચો જવાબ છે ઓપ્શન એ આયર્ન શુક્રોજ સ્પર્મમાં આપણે જોયું હેડ ઓરીની રસી કયા રૂટ દ્વારા આપવામાં આવે છે એના હિસાબે એ આગળ વધે અને એક્સ્ટ્રોમ જે ઉપરનું આપણે જોયું એમાં જે ઉત્સેચક એટલે કે જે હોર્મોન્સ રહેલા હોય સી ઇન્ટરડર્મ સાથે સંપર્કમાં આવે અને એમાં હેડ છે એ ઓગળી જાય અહીં સાચો જવાબ આવે લગભગ 3 એમએલ જે સિમેન હોય એમાં આશરે 200-300 મિલિયન જેટલા સ્પર્મ હોય સબક્યુટેનિયસ હોય તો મિજલ સોય ઓરિગોન લાઈફ સ્પાન આપણે જોઈએ અને ઇન્ટ્રાથિકલ એટલે મણકાની વચ્ચે વર્ટિબ્રાની વચ્ચે આપવામાં આવતું ઇન્જેક્શન છે જે
સ્પાઇનલ એનેસ્થેસિયા માટે વાપરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, રક્તપિત્તનું ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો હોય છે? લેપ્રસીનો ઇન્ક્યુબેશન પીરિયડ પૂછ્યો છે મિત્રો, તો ઓપ્શન છે 3-5 વર્ષ, 72 કલાક, તો આપણે યાદ રાખવાનું છે સ્પર્મનો લાઈફસ્પાન કેટલો હોય, અને ડી 75 મહિના. ત્યાર પછીના લેક્ચરમાં આપણે જોશું સાચો જવાબ આવે સાયકલ એ 3-5 વર્ષ, આમાં આપણે આગળ વધશું એ આવશે 3-5 વર્ષ. આભાર, ધન્યવાદ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિટામિન ડી સામાંથી મળે છે? ને આપણે એપ્સ લેવા માટે રોજ જમ્યા પછી ચાલવાથી મળે, જે કઈ તમને સારું લાગે સરબત પીએ તો મળે, સમજાવો, પાણીમાં ઓગળેલું હોય કે સૂર્યપ્રકાશમાંથી મળે?